ધી ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીની ઇન્દુકાકા ઇપકોવાલા કોલેજ ઓફ ફાર્મસી નિવલ્લભ વિદ્યાનગર ખાતે GSBTM ગાંધીનગર ગુજરાતના સહયોગથી 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ પ્લાન્ટ બાયોટેકનોલોજી અ ટૂલ ટુ રેગ્યુલેટ ફાઇટોન્યુટ્રિયન્ટ્સ તારીખ 9 થી લઈને 10 2 દિવસ યોજાઈ હતી. આ 2 દિવસીય કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે ચારુતર વિદ્યામંડળના માનદ મંત્રી ડૉક્ટર SG પટેલ, ધી ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અગ્રેશ્વરી અઢિયા, ડૉક્ટર વિમલકુમાર ઈ પ્રોવોસ્ટ અને ડીન ITM યુનિવર્સિટી વડોદરાના મુખ્ય મહેમાન તરીકે અને આચાર્ય ડૉક્ટર હર્ષાબેન વી પટેલ તથા સંસ્થાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. સંસ્થાના આચાર્ય ડૉક્ટર હર્ષા વી પટેલે તમામ મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. દરેક મહાનુભાવોનું સ્વાગત કર્યું. ત્યારબાદ કોન્ફરન્સના કોઓર્ડિનેટર ડૉક્ટર વીણા એસ પટેલે પ્રોગ્રામ અંગેની વિસ્તૃત માહિતી અને સ્પીકર અંગેની માહિતી આપી હતી. કોન્ફરન્સ મુખ્ય મહેમાન સ્પીકર પ્રોફેસર ડૉક્ટર વિમલકુમાર કી નોટ સ્પીકર તરીકે કોન્ફરન્સના વિષયક વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કોન્ફરન્સના અન્ય સ્પીકર ડૉક્ટર સુશીલકુમાર, આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર બાયોટેકનોલોજી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ડૉક્ટર જાનકી એન ઠાકર, એસોસિએટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજિકલ સાયન્સ ચારુસેટ ચાંગા, ડૉક્ટર કુંદનકુમાર મિશ્રા, આસિસ્ટન્ટ પ્રોફેસર NV પાસ કોલેજ ધી CVM યુનિવર્સિટી, ડૉક્ટર નિયતિ સંજીવ આચાર્ય, ફાર્મોકોગ્રન્સી ડિપાર્ટમેન્ટ હેડ નિર્મા યુનિવર્સિટી ડૉક્ટર નિરંજન એસ કાનકી, એસોસિએટ પ્રોફેસર ફાર્મોકાર્ગોસી ડિપાર્ટમેન્ટ KB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના અનુભવ તથા જ્ઞાનનું ભાથું કોન્ફરન્સમાં ભાગ લેનાર 108 પ્રતિનિધિઓને વિસ્તૃત માહિતી આપી હતી. આ કોન્ફરન્સમાં 70થી વધારે ડેલિગેટ્સ દ્વારા રિવ્યૂ અને રિસર્ચ ઉપર પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રિવ્યૂ અને રિસર્ચ ઉપરના પોસ્ટરની સ્પર્ધામાં ડૉક્ટર કિશોર દોલવાણી, આચાર્ય સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી બાકરોલ, ડૉક્ટર સંગીતા શુક્લા, આચાર્ય ઇન્દુભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ ધર્મજ, ડૉક્ટર અમિત બેલાની, આસિસ્ટન્ટ પ્રોફેસર નટુભાઈ વી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એમ્પ્લાઇડ સાયન્સ વિવિનગર, ડૉક્ટર સંદીપ પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર LMCP અમદાવાદ અને ડૉક્ટર કેરોલ પી મેકવાન આસિસ્ટન્ટ પ્રોફેસર ફાર્મસી ડિપાર્ટમેન્ટ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદનાઓએ સ્પર્ધાના જજ તરીકે સેવાઓ આપી હતી. Allopathic medicine having some side effects, but if we are using the phytosomes, like it is a novel herbal drug formulation, so the side effects of the allopathic medicine should be reduced, and it ultimately improve the bioavailability in the body of the patient. What is your name? What is your project? And iske andar kya hai jo aapko achhe lagta hai? Okay, so myself Thuri Govani, and in this poster presentation I am going to explain about the phytosomes, and which is an emerging herbal drug carrier system. Phytosomes, so phyto means plants and somes means covering around. So phytosomes is basically a novel herbal drug formulation, and it contains the drug in, and drug is complex with the lipid, so basically phospholipid is used in this particular complex, and the phospholipid that I have used is the phosphatidylcholine choline moiety, which having the choline moiety which is lipophilic in nature, and phosphatidylcholine moiety which is hydrophilic in nature. Phospholipid is basically used to convert the hydrophilic drug into the lipophilic drug. So drug will, the bioavailability of the drug is ultimately increased, and it will reach to our target organs like brain, then stomach, and then other organs. And
Phytosome provides the bridge between the conventional and novel drug delivery system. How can helpful this study to all people? So it's basically the problem is that the drug is hydrophilic in nature, so it is not bioavailable. So the phytosomes convert the hydrophilic drug into the lipophilic drug, so the bioavailability of the drug is increased, and by due to this the absorption of the drug is also increased, and the phytosomes are more safer delivery system which is approved by FDA. Okay. What is the main motto of this research study? The સર આપનું નામ ને આજે ઇફકોવાલા કોલેજની અંદર શું કાર્યક્રમ હતો? મારું નામ છે ડૉક્ટર અમિત વલ્લાણી. હું એનવી પટેલ કોલેજ ઓફ પ્યોર એપ્લાઇડ સાયન્સીસમાં એસિસ્ટન્ટ પ્રોફેસર છું. આજે આ કાર્યક્રમ જે ઇન્દુકાકા ઇફકોવાલા કોલેજ ઓફ ફાર્મસી કરાયું છે, આમાં અંડર ગ્રેજ્યુએટ કેટેગરીનો આ પોસ્ટર પ્રેઝન્ટેશન ચાલે છે. એમાં અલગ અલગ કોલેજીસ અને યુનિવર્સિટી, ધારો કે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, સીબીએમ યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી અને અનેક કોલેજીસના છોકરાઓ બધા આપણા પોસ્ટર પ્રેઝન્ટ કર્યા છે. અને અલગ અલગ ટોપિક જે કે ફાર્મસીથી રિલેટેડ છે, ફોર એક્ઝામ્પલ કોઈએ બીમારીનું ઇલાજ બતાવ્યું છે હર્બલ ફોર્મ્યુલેશન્સ થ્રુ, કોઈએ નયો હર્બલ ફોર્મ્યુલેશન્સ કરાયું છે. આ જે છોકરાઓ મારી જોડે ઊભા છે એને એડિબલ વેક્સિન, જેમાં કે સપોઝ કરો ધારો કે એક ટમાટર કે એપલ એમાં જ તમારું વેક્સિન હોય, તમે આ એપલ ખાઈ લો અને તમે અમુક બીમારીથી તમે વેક્સિનેટેડ થઈ જશો. તો જે લોકોને ડર લાગે છે પ્રિકિંગનો, આ બધું ના થાય અને થઈ શકે અને કિસાનો માટે પણ સારું હોય કે સપોઝ કરો કોઈ પર્ટિક્યુલર વેજીટેબલ ફ્રૂટમાં આ કરી દીધું તો એમની જે કેપેસિટી છે વધી જશે, એની ડિમાન્ડ વધી જશે. તો અત્યારે આ બધું એવા એવા લોકો બધા રિવ્યૂ આર્ટિકલ્સને પોસ્ટર્સની ફોર્મમાં પ્રેઝન્ટ કર્યું છે અને બહુ સારું આ બધું કાર્યક્રમ ઇન્દુ કાકા ઇફકોવાલા કોલેજ. કેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે પોસ્ટર? આ જે મારી અંડર ગ્રેજ્યુએટ કેટેગરી જેમાં હું અત્યારે કરું છું એમાં ટોટલ 31 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે અંડર ગ્રેજ્યુએટ કેટેગરીમાં. આ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટ કેટેગરી પણ છે અને રિસર્ચ સ્કોલરની કેટેગરી પણ છે. તો ત્રણ અલગ અલગ કેટેગરી છે અને એમાં ઓલમોસ્ટ મને લાગે છે 80-100 સ્ટુડન્ટ્સ કર્યું છે, બટ ફાઇનલ ડિટેલ વીણા મેડમ જોડે વધારે હશે. મારી કેટેગરીમાં 31 છે. ઇન્દુકાકા ઇફકોવાલા કોલેજ ઓફ ફાર્મસી જે સીવીએમ યુનિવર્સિટીની કટક સંસ્થા છે, અને ઓલરેડી જે કોઓર્ડિનેટરે ડિટેલ આપી કે પોસ્ટર પ્રેઝન્ટેશન આજનો દિવસ છે. હવે અત્યારના જે મીન્સ રિસેન્ટમાં એક સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પણ મોદીજી અને હાઇલાઇટ કરી રહ્યા છે, અને ગ્રીન ટેકનોલોજી અને ગ્રીન થિંગ્સ આપણે જેમ જોઈ રહ્યા છીએ કે એલોપેથિક છે. ઓફકોર્સ એલોપેથિક્સ આર ગુડ, પણ નેચરલ અને હર્બલ જે મટીરિયલ્સ આપણે યુટિલાઇઝ કરીએ અને જે સ્ટુડન્ટ્સ કોલેજ લેવલે એનું સ્ટડી કરીને ફોર્મ્યુલેશન બનાવે, એના વિવિધ ઉપયોગો, આ આઈડિયાઝને જનરેટ થાય અને ગ્રેજ્યુઅલી તે એમાંથી કોઈક એન્ટરપ્રિન્યોર બી બને અને એ લોકોને લોંગ ટર્મ એક સ્ટ્રેટેજિકલ આઈડિયાઝ ડેવલપ થાય, એના માટેની આ શરૂઆત છે. એક સ્ટુડન્ટ લેવલથી એક એનું બીજ ઇન્કલકેટ કરીએ, એના થોટ્સ વિચારો, એટલે આવા ટાઈપની જે બધી ઇવેન્ટ્સ છે, કોન્ફરન્સ, એ એક ગુજરાત સરકારનું, ઇવન આપણે નેશનલ લેવલે અને આપણી સીવીએમ યુનિવર્સિટી પણ એને સપોર્ટ કરી રહી છે. સો આ જે ઇવેન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સને ઓવરઓલ ગ્રોથ અને લોંગ ટર્મ સ્ટ્રેટેજિકલ ડેવલપમેન્ટમાં હેલ્પ કરશે.